જેને આપણે કહીએ છીએ પ્રોટોઝુઅન્સ એના વિશેની શું કરીશું આજે માહિતી મેળવીશું કે પ્રોટોઝુઅન્સ શું છે પ્રોટોઝુઅન્સમાં એટલે કે પ્રજીવોનું બીજું નામ પ્રોટોઝુઅન્સ કહેવાય છે આ પ્રોટોઝુઅન્સ જોવા જઈએ તો તમને એક્ઝામમાં ત્રણ માર્ક્સનો કે બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે કે પ્રોટોઝુઅન્સ વિશે માહિતી આપો અથવા તો પ્રજીવો વિશે માહિતી આપો તો આ પ્રજીવોના કેટલા ભાગમાં વિભાજીત છે એ બધા જ વિશે આજે આપણે શું કરીશું અભ્યાસ કરીશું અહીં પ્રજીવોમાં સમાવિષ્ટ સજીવોના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથો વર્ણવો તો કયા કયા જૂથો છે તો અહીં તમને મેઇન ચાર જૂથો જોવા મળે છે પણ સૌ પ્રથમ જોવા જઈએ તો પ્રજીવો શું છે તો બધા જ પ્રજીવો વિષમપોષી છે વિષમપોષી એટલે વિદ્યાર્થી મિત્રો કે પોષણ માટે પોતાના ખોરાક માટે એ પોતે બીજા ઉપર આધાર રાખતા હોય એટલે કે જેટલા પણ પ્રજીવો છે જેટલા પણ પ્રોટોઝુઅન્સ છે એ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતા હોય છે અને ભક્ષકો કે પરોપજીવીઓ તરીકે પણ આપ જીવન જીવે છે ભક્ષકો એટલે કોઈનો શિકાર પણ બની જાય છે અને પરોપજીવી એટલે બીજા પર આધાર રાખીને પોતે પોતાનું જીવન ગુજારતા હોય છે એટલે કે પ્રોટોઝુઅન્સ હિટ્રોટ્રોપસ બી છે પ્રિડેક્ટર બી તરીકે વર્તે અને પેરાસાઇટ તરીકે પણ એ પોતે વર્તી શકે તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે એટલે કે એ પોતે પ્રથમ જીવ જેને કહીએ છીએ એને પ્રજીવો પણ કહેવામાં આવે છે પ્રોટોઝુઅન્સના મુખ્ય પ્રકારો પ્રોટોઝુઅન્સના તમે જોઈ શકો છો મુખ્ય ચાર પ્રકાર છે કયા કયા ચાર પ્રકાર છે ફર્સ્ટ જોવા જઈએ તો અમીબાસમ પ્રોટોઝુઅન્સ સેકન્ડ જોવા જઈએ તો કશાધારી પ્રોટોઝુઅન્સ થર્ડ જોવા જાઓ તો પક્ષમધારી પ્રોટોઝુઅન્સ ફોર્થ જોવા જાવ તો બીજાણુધારી પ્રોટોઝુઅન્સ વિદ્યાર્થી મિત્રો અહીં આ ચારે ચાર ભાગ પ્રજીવોના પડે એટલે કે પ્રોટોઝુઅન્સના પડે છે અને એ ચારે ચાર ભાગને આપણે ઇન ડિટેલિંગમાં આગળ અભ્યાસ કરીશું એટલે કે પ્રજીવો એટલે કે પ્રોટોઝુઅન્સ કે જેના મુખ્ય કેટલા ભાગ પડે છે ચાર પહેલો ભાગ અમીબા સમ પ્રોટોઝુઅન્સ બીજો જોવા જઈએ તો કશાધારી પ્રોટોઝુઅન્સ ત્રીજો જોવા જઈએ તો પક્ષમધારી પ્રોટોઝુઅન્સ અને ચોથો જોવા જઈએ તો બીજાણુદારી પ્રોટોઝુઅન્સ આપણે એને કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફસ્ટ એનો ભાગ છે એટલે કે એના પ્રકારોમાં ચાર જે મોટા જૂથ છે એનો પહેલો જૂથ અથવા તો પ્રજીવો કે પ્રોટોઝુઅન્સનો પહેલો પ્રકાર કે જે છે એ અમીબા સમ અમીબાસમપ્રોટોઝુઅન્સ એટલે કે અમીબોઇડ પ્રોટોઝુઅન્સ વિશે આપણે માહિતી મેળવીશું સૌ પ્રથમ જોઈશું કે અમીબાસ પ્રોટોઝુઅન્સ જેટલા પણ છે એ બધાનું નિવાસ સ્થાન શું હોય છે આ સજીવો મીઠા પાણીમાં ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવે છે એટલે કે તમે જોઈ શકો એ દરિયાવાળા ખારા પાણીમાં પણ જીવે છે મીઠા પાણીમાં પણ સર્વાઈવ કરે છે અને ભીની જમીન હોય કે જ્યાં પાણી રહેતું હોય એ જમીનમાં ભેજ વધારે હોય ત્યાં પણ તમને આ પ્રોટોઝુઅન્સ જોવા મળે છે કયા અમીબાસમ પ્રોટોઝુઅન્સ તેઓ શિકાર તરીફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે પણ છે એટલે એના નામમાં જ છુપાયેલું છે તમે જોઈ શકો છો અમીબાસમ તેના નામમાં આપેલું છે અમીબા તો આનું એક્ઝામ્પલ શું હોય અમીબા જ હોય અને અમીબામાં તમને ખબર છે કે અમીબા પોતાના ખોટા પગને શું કરે છે લહેરાવે છે જ્યારે લહેરાવશે ત્યારે એ પોતે ત્યાંથી ફૂડ એટલે કે ભક્ષક તરીકે કોઈપણ વસ્તુને એંગલસમેન્ટ કરવાનું પોતાની અંદર લાવવાનું કાર્ય કરે છે અને ખોટા પગ જેને શૂડોપોળિયા પણ આપણે કહીએ છીએ એટલે એના આભાસી પગ તો અમીબા શિકાર તરફ ખસી એના ખોટા પગને પ્રસાર અને શિકારને પકડી લે છે એટલે એ પોતે કેવું થયું પરોપજીવી થયું બીજા પર આધાર રાખીને પોતે પોતાનું જીવન ગુજારે છે ઉદાહરણ જોવા જઈએ તો અમીબા તેઓ વિષમ પોષી કે પ્રાણી સંપોષણ ધરાવે છે એટલે પ્રાણીઓ પર જ આધાર રાખે છે અને એ પોતે વિષમ પોષી છે વિષમ પોષી એટલે કે જે બીજા પર આધાર રાખીને પોતે પોતાનું જીવન ગુજારતા હોય ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો આવેલા હોય છે સિલિકા આવરણો આવેલા હોય છે એવા ઉદાહરણ જોવા જઈએ તો પોલિસ્ટોમે લા તેમના કેટલાક પરોપજીવી તરીકે વર્તે એટલે બીજા પર આધાર રાખીને જીવે છે જેમ કે એન્ટમીવા પ્રજનન પ્રજનન એમાં અલિંગી પ્રજનન દ્વિભાજન કે બહુભાજન દ્વારા થાય છે એટલે કે અહીં અલિંગી પ્રજનન એટલે કોઈ એક જ સજીવ દ્વારા થાય કાં તો નર કાં તો માદા અને જો કાં તો નર કાં તો માદા દ્વારા થતું હોય તો દ્વિભાજન થાય દ્વિભાજન એટલે એક સરખા બે ભાગમાં વિભાજીત થઈ શકે અને જો બહુભાજન થાય તો બે કરતાં વધારે ભાગોમાં એ વિભાજન પામી શકે છે કેટલાકમાં જન્યુ યુગમાં જ ધ્વરલિંગી પ્રજનન થાય છે એટલે કે કોટલા કેટલાકમાં લિંગી પ્રજનન નર અને માદાનું સંયોગમન થઈને જોવા મળે એનું ઉદાહરણ જોવા જઈએ તો પોલિમિક્સા એનું એક ઉદાહરણ છે અથવા તો એક્ટિનોફાઇરસ તેઓ એક કોષ કેન્દ્રીય કે બહુકોષ કેન્દ્રીય છે એટલે એમના જીવનની શરૂઆત એક કોષથી પણ થઈ હોય કાં તો એક કરતાં વધારે કોષથી પણ થઈ હોય તો એને આપણે કહીએ છીએ એક કોષ કેન્દ્રીય કે બહુકોષ કેન્દ્રીય સજીવો આપણે એમને કહીએ સેકન્ડ પાર્ટ જોવા જઈએ તો કશાધારી પ્રોટોઝુઅન્સ કસાધારી પ્રોટોઝુઅન્સ કોને કહેવાય કે એના લક્ષણો જોવા જઈએ તો આ જૂથના સભ્યો મુક્ત જીવી કે પરોપજીવી હોય છે એટલે પોતે મુક્ત રીતે જીવન ગુજારતા હોય કાં તો બીજા પર આધાર રાખીને પોતે પોતાનું જીવન ગુજારવા માટે સક્ષમ હોય પ્રચલન માટે એક કરતાં વધારે કશાઓ આવેલી હોય જો એક અથવા એક કરતાં વધારે કશા આવેલી હોય તો એ શાનું કામ કરે છે તો કશાય લોકો મોશન એટલે કે હલનચલન પ્રચલનમાં મદદ કરે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ત્યાં એને કશા હેલ્પ કરે છે પોષણ પદ્ધતિ મોટા ભાગના વિષમપોષી કે મૃતક જોવી હોય છે એટલે કે મૃત વસ્તુ પર આધાર રાખીને પોતાનું જીવન ગુજારતા હોય કાં તો બીજા ઉપર ટોટલી પોતે આધાર રાખીને જીવન ગુજારતા હોય તેઓમાં સંચિત ખોરાક ગ્લાયકોજન છે પ્રજનનની પદ્ધતિ જોવા જઈએ તો તેઓ આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે આયામ વિભાજન એટલે ઊભું ઊભું વિભાજન થશે જ્યારે અલિંગી એટલે કે કોઈ એક દ્વારા ના તો નર કાતો માદા દ્વારા પ્રજનન પદ્ધતિ દર્શાવતા હશે ત્યારે તેઓમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી ઓનલી ને ઓનલી અલિંગી પ્રજનન પદ્ધતિ જ જોવા મળે છે અન્ય લક્ષણ જોવા જઈએ તો તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે આ વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થી મિત્રો તમને એક માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે છે કે અમુક એવા પરોપજીવી છે જે ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરે છે તેમનું નામ જણાવો તેમનું નામ શું આવે ટ્રાઈપેનો સોમા એટલે અહીં આગળ ટ્રાઈપેનો એ ઊંઘવા જેવી બીમારીનો રોગ ઉત્પન્ન કરે છે એટલી વ્યક્તિ ઊંઘ્યા જ કરે થર્ડ જોવા જઈએ તો પક્ષમધારી પ્રોટોઝુઅન્સ પક્ષમધારી પ્રોટોઝુઅન્સ એટલે એના લક્ષણો તે સૌથી વધુ વિકસિત અને વિવિધતા ધરાવતું પ્રજીવોનું જૂથ છે કે એમ કેમ કે એ બધા જ કેવા કહેવાય એક કોષીય છે પરંતુ વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગિકાઓ જેવી કે મુખ નળી સંવેદી અંગો પણ ધરાવે છે એમનું નિવાસસ્થાન તમે જોવા જાઓ તો મોટાભાગના પક્ષમધારી એ મીઠા પાણીમાં વસે છે અને એનું નામ જ છે પક્ષમધારી પક્ષમો ધરાવતું હોય તો તમને ખબર જ છે કે એ પક્ષમો ધરાવે છે તો પેરામિશિયમ એનું એક ઉદાહરણ છે જ્યારે કેટલાક અંતઃપરોપજીવી અને રોગકારકો સર્જે છે અંતઃપરોપજીવી એટલે કે કોઈના બોડીમાં અંદર રહીને પોતે પોતાનું જીવન ગુજારતા હોય શનિ માટે પોષણ પદ્ધતિ માટે અને રહેવા માટે તો એ રોગ ક્રિએટ કરતા હોય એ રોગકારકો હોય જેને કહેવાય છે બેલાન ટીડિયમ કેટલાક પક્ષમધારી વસાહતી છે જ્યારે કેટલાક કેવા હોય છે સ્થાયી હોય છે પ્રચલન માટે પક્ષમો યુઝ કરે છે પક્ષમો પણ સેમ જે પહેલાં મેં કીધું હતું એમ કે લોકો એટલે કે પ્રચલન હલનચલન ખોરાક પકડવા અને પ્રજનન માટે એ પોતે યુઝ કરી શકે છે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના સંકલિત જેવા હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે પોષણ પદ્ધતિ જોવા જઈએ તો આ કષાધારી મુખ્યત્વે વિષમપોષી હોય છે બીજા ઉપર આધાર રાખતા હોય જનરલી એ પ્રાણી પદ્ધતિ ધરાવે છે એટલે પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય પાચન એનું કોષાંતર્ય છે એટલે કોષો દ્વારા થતું પાચન છે અને ધાન્યોમાં થાય છે શરીરની બહાર ખુલતું મુખ પણ એ લોકો પોતે ધરાવે છે આ વિદ્યાર્થી મિત્રો એમની પ્રજનનની પદ્ધતિ તો જોવા જઈએ તો તેઓ અલિંગી અને લિંગી એમ બંને પ્રકારનું પ્રજનન દર્શાવે છે એટલે કે તો નર કાં તો માદા તો અલિંગી પ્રજનન કહેવાય પણ જો બેવ દ્વારા થતું હોય એટલે કે નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો એને કહેવામાં આવે છે લિંગી પ્રજનન તો બેવ પ્રકારનું પ્રજનન પક્ષમાં ધારી ધરાવે છે અલિંગી પ્રજનન અનુપ્રસ્થ વિભાજન દ્વારા થાય છે અનુપ્રસ્થ એટલે આડુ વિભાજન જ્યારે લિંગી પ્રજનન સંયુગમન સંયુગમન એટલે અને માદાજન્યુઓનું જોડાણ અથવા તો સ્વફલન દ્વારા થાય કેટલાકમાં અપરાગલન નયન પણ જોવા મળે છે તેઓમાં લઘુ અને બૃહદ એમ બે પ્રકારના એટલે કે પેરામિશિયમમાં તમે બે પ્રકારના કોષ કેન્દ્ર જોઈ શકો છો એક નાનું અને એક મોટું નાનું છે અને લઘુ કોષ કેન્દ્ર કહેવાય છે અને મોટું છે જેને આપણે બૃહદ કોષ કેન્દ્ર કહીએ છીએ લઘુકોષ કેન્દ્ર જનીનિક નિયંત્રણ ધરાવે છે અને બૃહદકોષ કોષ કેન્દ્ર દૈહિક કાર્યો કરે છે મીઠા જળના કશાધારી જેને આપણે પેરામિશિયમ કહીએ છીએ એમાં તમે આંકુચક રસધાની પણ જોઈ શકો છો અને એ જળ નિયમન પણ કરે છે દાખલા તરીકે પેરામિશિયમ અહીં તમે પેરામિશિયમ જોઈ શકો છો કે બાહ્ય કોષ રસ છે ચપ્પલ જેવો આકાર છે મુખ છે બે પ્રકારના કોષ કેન્દ્રો એટલે કે બૃહદ અને લઘુ કોષ કેન્દ્ર એમાં પક્ષમોની હાજરી છે આંકુચક રસધાની આવેલી છે છાતી જેવી રચના છે જે આપણે પહેલાં કીધું એમ પ્રોટીનનું એક આવરણ અંતઃકોષ રસ ઝાડ ધરાવે છે અને અન્નદાની પણ ધરાવે છે લાસ્ટ પ્રકાર જોઈ લઈએ તો બીજાણુધારી પ્રોટોઝુઅન્સ બીજાણુધારી પ્રોટોઝુઅન્સ કોને કહેવાય તેના લક્ષણો જોવા જઈએ તો તેમના પરોપજીવનને કારણે સરળ દૈહિક આયોજન ધરાવે છે એમનું નિવાસસ્થાન અંતઃ પરોપજીવી અને રોગકારકો વર્ગ તરીકે વર્તે છે પ્રચલન જોવા જઈએ તો પરોપજીવનને કારણે તેઓ પ્રચલન અંગિકાઓ અને ખોરાક ગ્રહણ કરવાની અંગિકાઓ ધરાવતા નથી પોષણ હંમેશા એમનું વિષમપોષી હોય છે એટલે કે મૃતોપજીવી છે પ્રજનન જોવા જઈએ તો તેઓ સામાન્ય રીતે એકાંતર જનન વારાફરતી અલિંગી લિંગી અલિંગી લિંગી એ રીતે વારાફરતી પ્રજનન દર્શાવતા હોય તો એને કહેવાય એકાંતર જનન આલિંગી અને લિંગી જન્યુ યુગ્મન વચ્ચે જોવા મળે છે જીવનચક્ર હંમેશા એક કોષીય નિર્માણ સાથે સંકળાયેલું હોય છે જે ચેપી બીજાણુઓ જે તબક્કો ધરાવે છે અને એકાંતર જનન એક જનીનિક અને દ્વિજનનિક હોય છે એટલે અનુબેસ્ટ એક્ઝામ્પલ પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ જનરલી જોવા જઈએ તો સૌ પ્રથમ એક ઇયળ સ્વરૂપે હોય છે ઇયળને કહેવાય સ્પોરોઝોઇટ અને જેના દ્વારા જે મચ્છરના લાળમાંથી કોઈ મચ્છર એ મનુષ્યને કરડે તો એ મનુષ્યમાં એ મચ્છરની લાળ જેવી એન્ટર થાય એમાં એ સ્પોરોઝુઆઈટ હોય છે એ સ્પોરોઝુઆઈટ નથિંગ બટ મેચર થઈને આપણે એને પ્લાઝમોડિયમ કહીએ છીએ અને એ પ્લાઝમોડિયમ આગળ જતાં મેલેરિયા જેવો રોગ કરે છે એટલે કે પ્લાઝમોડિયમ એ સૌથી બદનામ ઉદાહરણ છે જે મેલેરિયાને લગતો પરોપજીવી છે અને મેલેરિયાનો રોગ પણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર પ્રકાર હતા જે પ્રજીવોના છે એટલે કે પ્રોટોઝુઅન્સના છે તમારી એક્ઝામમાં મોસ્ટમપી છે પૂછાવાની શક્યતાઓ પણ હોય છે